સમગ્ર દુનિયામાં ફેલાયેલા મારા પ્રિય દર્શકોને ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. આજ આપને કાઠિયાવાડના ખૂંખાર ભૂપત બારવટિયા વિશે માહિતગાર કરવા છે. કાઠિયાવાડમાં 222 દેશી રજવાડા હતા, એમાં ભૂપત બારવટિયાનું ગામ બરવાળા 22 હતું. તે જાતે ગુર્જર રાજપૂત, જેનું નામ ભૂપત મેરુજી બોબ હતું. 30 જાન્યુઆરી 1932 રોજ તેનો જન્મ થયો હતો. બાળપણ એનું બરવાળા 22 અને વાઘણિયામાં વીત્યું હતું. તે નિશાનેબાજ, ખેલદિલ, રખાવટવાળો માણસ અને આરઝી હકુમતમાં મદદગાર નીવડેલો એક સફળ ડ્રાઈવર હતો. 4 ચોપડી જ ભણેલો, પણ એનામાં આવડત અને નિશાનીબાજે એવી હતી કે ન પૂછો વાત. તે વાઘણિયા દરબાર શ્રી અમરાવાળા સાહેબના ઘોડાની રખેવાળી કરતા અને ડ્રાઈવર તરીકે નોકરી કરેલી. સરદારપુરમાં ભૂપતના હાથે તિરંગો ધ્વજ ચડાવવામાં આવ્યો હતો. પરંતુ સમય બદલાતા અને રાજ્ય પલટો થતા રાજવીઓના રાજ ગયા. ખેડૂતો અને રાજવીઓ સામસામે એવા આવી ગયા કે ન પૂછો વાત. ભૂપત એક સમયે એક સાથે 2 ઘોડા ઉપર 1-1 પગ રાખી સવારી કરી શકે એવો એ હોશિયાર માણસ હતો. પોલોની રમતનો ઉત્તમ ખેલાડી, વોલીબોલ, ગોળા ફેંક, ક્રિકેટ, ઊંચો કૂદકો, લાંબી દોડ આ બધી જ રમત ગમતમાં એ શિરમોર નામ ધરાવતો હતો. ઈસવીસન 1944 અમરેલીમાં રમતોત્સવમાં વાઘણિયાની ટીમનો એક કેપ્ટન બન્યો હતો. આ રમતોત્સવમાં તેણે 4 ચંદ્રકો જીત્યા હતા. પણ આઝાદી બાદ ભૂપત નાયકમાંથી ખલનાયક બન્યો. તેના બહારવટાની શરૂઆત થઈ. ભૂપતનો એક મિત્ર હતો આહિર રાણા ભગવાન. એના બાપનું વેર લેવાને માટે એણે પ્રતિજ્ઞા લીધી કે તારા બાપને જેણે માર્યો તેને ન મારું તો હું મેરુજીનો દીકરો નહીં. આટલો વિશ્વાસ દેતા રાણો સાજો થઈ ગયો અને બંને સાથે નીકળી પડ્યા. વાસાવડથી બહારવટાના શ્રી ગણેશ કરિયા જુલાઈ 1949 વાસાવડમાં મેમણના બંગલા ઉપર ગોળીઓ ચલાવી અને ₹1,00,000 લૂંટ કરી. વાસાવડનો આ બંગલો નવલખા તરીકે ઓળખાતો હતો. પૂનમની રાત હતી અને આ દિવસે શેઠને ત્યાં લગ્ન હતા. ભૂપત અહીં હતો કે નહીં તે જોકે બહુ સ્પષ્ટ થયું નથી, પણ ભૂપતે અહીંથી જ પોતાના બહારવટાની શરૂઆત કરી હતી એમ કહેવાય છે. ભૂપત બહારવટિયાની ટોળીમાં કુલ 12 જણા સામેલ હતા. એણે બહારવટામાં શું શું કર્યું. અનેક ખેડૂતોની હત્યા કરી, ધાડ, લૂંટ, કોંગ્રેસને બદનામ કરવી, સૌરાષ્ટ્ર સરકારને હંફાવી, આવા બહારવટામાં એણે કામ કર્યા. ઈસવીસન 1949 થી 1952 એટલે કે 4 વર્ષ સુધી ભૂપત બારવટિયાએ કાઠિયાવાડને અને સૌરાષ્ટ્ર સરકારને થરથર કંપાવી હતી. જેણે પ્રથમ ખૂન કર્યું નાજાપુરની અંદર કરશન પટેલ રૂડાણીનું. ભૂપતના નામે 87 ખૂન અને 70 જેટલા ગુનાઓ નોંધાયા હતા. જલાલપુર, દાણીધાર, મુંજપુર, બરવાળા, કુંકાવાવ, નવાગામ, ખારચિયા, ખંભાળિયા, રીબ, લીલાખા. બરવાળામાં 6 ખૂન, નવાગામ ચોટીલામાં 8 ખૂન, કુંકાવાવમાં 5 ખૂન, મુંજપુરમાં સ્વામી શિવાનંદજીનું ખૂન.
આવું થતા તો સૌરાષ્ટ્ર સરકાર ખળભળી ઉઠી અને ભૂપત માટે એને પકડવા ₹50,000 ઇનામ એ સમયે જાહેર કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર સરકારની પોલીસને એક પડકાર થઈ પડ્યો હતો. દેશી રજવાડાની પોલીસ બિન તાલીમી, ખુશામતી અને લળી લળીને સલામ કરનારી હતી. ત્યારે ભૂપત અને તેના સાથીદાર કાળુવાંક સૌરાષ્ટ્ર સરકારના પ્રધાનોને જાસા ચિઠ્ઠી લખતા હતા. જય રામનાથ, પૂનાવાળા કાનેટકર, આપને અમે નવા ગામના ખૂન ભેટ આપીએ છીએ. અમારી પાસે ચણિયા વગેરે નથી, તેમ કરી તમારી નિમણૂકને આવકારીએ છીએ. દુહાવો લખી મોકલતા, જેની અમે રાહ જોતા હતા તે પૂનાથી પાછો આવ્યો, જોયો આજ કાનેટકરને રાજકોટની બજારમાં રખડતો. રસિકભાઈ, આજે જે બાળકનો જન્મ થયો છે એને નવા ગામના કામો અર્પણ કરીએ છીએ. તેનું નામ કાનેટકર રાખજો. આવું તો બહારવટિયાઓ પોતાની જાસા ચિઠ્ઠીમાં કંઈક કંઈક આડાઅવળું કરીને પ્રાસ મેળવીને સૌરાષ્ટ્ર સરકારને ધ્રુજાવતી વિચારતું કરી મૂકે એવું લખી મોકલતા હતા. એ સમયે સૌરાષ્ટ્ર સરકારના ગૃહ પ્રધાન તરીકે રસિકલાલ પરીખ હતા, જેને માટે ભૂપત બહારવટિયો એક પડકાર રૂપ થઈ પડ્યો હતો. એને રાત દિવસ ચિંતા રહેતી કે ભૂપતને કેમ માહાત કરવો. એટલે સૌરાષ્ટ્રના પ્રથમ આઈજીપી એનવી ત્રિવેદીને નીમવામાં આવ્યા. મુંબઈ રાજ્યના ડીએ સિરોલેને નીમા, સીજી મેઘા, પૂનાના વિષ્ણુ ગોપાલ કાનેટકરને નીમા, અશ્વિની કુમારને નીમા અને કાનેટકરની નિમણૂકને વધાવવા સુરા પટેલને, 6 અન્ય વ્યક્તિઓને નવા ગામમાં ઠાર માર્યા અને જાસા ચિઠ્ઠીમાં લખ્યું કે પહેરામણીમાં માથારૂપી નાળિયેર અમે મોકલીએ છીએ. પછીના પત્રમાં લખ્યું કે અરે નાલાયક, તું પૂના બેઠો જ ઠીક હતો, તે સૌરાષ્ટ્રને હજી ઓળખ્યું નથી. ગામે ગામ તપાસો કરી નજીકના બાતમીદારો અને શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડો કરો, પણ ભૂપતને જીવતો પકડી ન શકાય. 700-800 જણાને સલામતી ધારા હેઠળ પકડવામાં આવ્યા. બે ચાર તો કોર્ટની સુનામણી પહેલા જ મૃત્યુ પામ્યા. આ સમયે ચૂંટણી આવી રહી હતી. તેમાં 3 પક્ષો હતા, કોંગ્રેસ, ખેડૂત સંઘ અને પ્રજા પક્ષ. યશપાલ પરીખે એક પુસ્તિકા લખી હતી, કોણ ચડે, ભૂપત કે રસિકલાલ. આથી રાજકીય વાતાવરણ ડહોળાયેલું હતું. રાજકીય પક્ષો એક પછી એક બીજા ઉપર કાદવ ઉછાળતા હતા. ત્યારે સૌરાષ્ટ્ર સરકાર ધાક જમાવવા ઈચ્છતી કે અમે ભૂપતને પકડ્યો, માહાત કર્યો. તેથી સૌરાષ્ટ્ર સરકારે ભૂપતને પકડવા માટે અનેક પ્રયત્નો કર્યા. આથી ભૂપતે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈને નિશાન બનાવવા ખાસ ધ્યાન દીધું. ઢેબરભાઈ ખારચિયાની સભાને સંબોધન કરવા માટે 21 જાન્યુઆરી 1952 રોજ આવવાના હતા, પણ પછી સભા રદ કરવામાં આવી. પણ ભૂપતે સભામાં આવીને ખારચિયામાં 10 લોકોના ખૂન કર્યા. આજે પણ એ ખારચિયા ગામ શહીદના ખારચિયા તરીકે ઓળખાય છે. આથી ઢેબરભાઈ ખૂબ ખીજાયા અને ભૂપતને પકડવા માટે વધુ જોરદાર પ્રવૃત્તિઓ કરવા માંડ્યા. સૌરાષ્ટ્રની 7,000 પોલીસ કે કાનેટકર, તેમ છતાં ભૂપતને ન પકડી શક્યા. ભૂપત અને તેનો સાથીદાર કાળુ વાંક, લખુ માંજરિયા વગેરે કરાંચી નાસી ગયા. કાળુ વાંકે ત્યાં અફીણ ખાઈને આપઘાત કર્યો.
ભૂપતે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો, લગ્ન કર્યા અને અમીના નામની બાઈ સાથે એણે સંસાર માંડ્યો, દૂધની ડેરી ખોલી અને ભૂપતને પાકિસ્તાનમાં સરહદ ઓળંગવાના ગુના બદલ 1 વર્ષની કેદ અને રૂપિયા 500નો દંડ કરવામાં આવ્યો હતો. ભૂપતને પાકિસ્તાનની સક્કરની જેલમાં રાખવામાં આવેલ ત્યાંથી 11 માર્ચ 1953ના રોજ ભૂપત સક્કર જેલમાંથી છૂટ્યો અને એણે ખૂબ વિચાર કર્યો કે મારા સાથીદારો તો હવે એક પછી એક મોતને ભેટી ચૂક્યા છે, હવે મારું અહીં કોઈ નથી, હિન્દુસ્તાન જવાનો બીજો કોઈ ઈલાજ નથી, હવે મારે શું કરવું. ખૂબ મનોમંથને ચડ્યો હશે અને કદાચ કાળજા ઉપર પથ્થર મૂકીને આખરે એણે વિચાર્યું કે હવે તો ધર્મ પરિવર્તન કરી લઉં તો આ દેશમાં હું જીવી શકીશ. એટલે આખરે ભૂપતે હિન્દુ ધર્મનો ત્યાગ કરી મહમ્મદ અમીન યુસુફ નામ ધારણ કરી અને મુસ્લિમ બની ગયો. એની પત્નીનું નામ અમીના, પાકિસ્તાનમાં કરાંચી ખાતે એના ઘરનું નામ પણ અમીના મંજિલ હતું. આ ભૂપતને 4 દીકરી અને 3 દીકરા હતા. આવા ભૂપત પારવટિયાનું પાકિસ્તાનમાં આખરી જીવન ગયું, પણ ભૂપત બારવટિયાના હિન્દુસ્તાનમાં એક પત્ની તેજબાઈ પણ હતા અને ધારી પાસેના પરબડી ગામમાં એ હમણાં સુધી જીવતા હતા. ભૂપત બારવટિયાનો ભાઈ દાનસિંહ ભાઈનો એક દીકરો જે પણ શિક્ષક તરીકે કામ કરીને નિવૃત્ત થઈને અત્યારે જીવન ગુજારી રહ્યા છે. ભૂપત બારવટિયાનું આખરે 1996માં 28/9/96ના રોજ અવસાન થયું. ભૂપત વિશેની અનેક લોકવાયકાઓ, અનેક અંધશ્રદ્ધાઓ લોકોમાં કહેવાતી, બોલાતી, ચર્ચાતી રહી છે. એમ કહેવાતું કે શિવ ભક્ત હોવાથી એ અજેય સરકારને પાછી પાની કરવી પડશે, એ આરાધ્ય દેવીનું ધ્યાન ધરી અદ્રશ્ય થઈ શકે અને પ્રગટ થઈ શકે એવી એનામાં શક્તિ હતી. ડુંગરા ઉપર સપાટ જમીનની જેમ એ ચાલી શકે એવી એની આવડત હતી. ભૂપત ચાતુર્માસમાં કદી ખૂન કરતો નહોતો. માતા વરૂડી અને જમિયલસાનો ભૂપત ઉપર હાથ હતો. આવી લોકોની અંદર ભૂપત વિશેની જુદી જુદી વાતો કાઠિયાવાડમાં કહેવાતી હતી. આ સૌરાષ્ટ્રની અંદર આવો ખૂંખાર ભૂપત બારવટીઓ થયો. એ બારવટું એને કરવા પાછળના કેટલાય કારણો જવાબદાર હતા. પહેલું કારણ હતું આઝાદીનો ઉદય અને રાજાશાહીનો અસ્ત. બીજું કારણ ગરાસદારોની નારાજગીનો હાથો. ત્રીજું કારણ સૌરાષ્ટ્ર સરકારના ખેડૂત હિતના કાયદાઓ. ચોથું કારણ સૌરાષ્ટ્ર ગણોતિયા રક્ષક વટહુકમ મે 1948, સૌરાષ્ટ્ર જમીન સુધારાનો ધારો 1951, સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી કાયદો 1951, સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્તિ ધારો 52, અને ભૂપત બારવટિયાને સામરદાસ ગાંધીનો પણ કદાચ સાથ હોય એવું પણ જણાય આવે છે. કારણ કે ભૂપત બારવટિયાની જે ટોળીની જાસા ચિઠ્ઠીઓ હતી, એ ચિઠ્ઠીના જે શબ્દો હતા, એ શબ્દો જોતા એમ લાગે છે કે કદાચ આ બારવટિયાઓને હાથે આવી જાસા ચિઠ્ઠીઓ ન લખાઈ હોય, પણ એને કોઈકે લખી દીધી હોય એવું પણ લાગે છે. ગરાસદાર આંદોલન પણ ત્યારે ચાલી રહ્યા હતા. રાવકી સત્યાગ્રહ, રાજકોટનો ગરાસદારોનો સત્યાગ્રહ, આવી બધી બાબતોમાંથી સૌરાષ્ટ્રે ભૂપતનું બારવટું જોયું અને ભૂપતે એવી એવી રીતે સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી દીધો. પણ બધું ક્યાં સુધી ચાલે? આખરે ભૂપતને પણ
પાકિસ્તાન જવું પડ્યું. આ ભૂપત પાકિસ્તાન ગયો. એના સાથીદાર કાળું વાંક હતા, જેણે પાકિસ્તાનથી એક ભૂપતસિંહ નામે પુસ્તક પ્રગટ કરેલ, જેની કિંમત રૂપિયા 4 હતી, અને જે કાળું વાંકે જેલમાં ડાયરીઓ લખી હતી એના આધારે રસદાયક ઉત્તમ શૈલીથી ખુદ પોતે જ લખેલ હોવાથી ઘણી અગત્યની સિલસિલાબંધ માહિતી આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેતપુરના જીતુભાઈ ધાધલે એક હતો ભૂપતના નામે આ પુસ્તકને ફરી વખત ઘણા એમાં તસવીરો અન્ય વિગતો સાથે એ પુસ્તકને પ્રગટ કર્યું છે. આવી છે એના સાથીઓ કઈ રીતે મરાયા. રાણા ભગવાન ડાંગર નિયાજણમાં 1951માં પોલીસના હાથે ઠાર થયો. દેવાય જેઠા આહિર કરખડીના ડુંગરમાં 9/2/1952માં પોલીસના હાથે મરાયો. લખુ માંજરિયા પાકિસ્તાનમાં ડાકુના હાથે ઠાર મરાયો. ભગુ બેચર ભૂપતના હાથે ઠાર મરાયો. અને કાળું વાંખે 1953માં અફીણ ખાઈને પાકિસ્તાનમાં આપઘાત કર્યો. આમ ભૂપતની ટોળી રફે દફે થઈ ગઈ અને ભૂપતનો ઇતિહાસ આ ધરતીમાં દબાઈ ગયો. પણ ભૂપત વિશે ઘણા બધા લેખકોએ લખવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક લેખક છે વિષ્ણુ ગોપાલ કાનેટકર, જેણે એક હિન્દી પુસ્તક લખ્યું ભૂપત એક વિલક્ષણ ગુનેગાર. કાળું વાંકે પુસ્તક લખ્યું ભૂપતસિંહ. અન્ય એક લેખકે પુસ્તક લખ્યું અંતિમ વીર ડાકુ ભૂપતસિંહ. અને સૌરાષ્ટ્રના કાઠિયાવાડના કાઠી દરબાર એવા જીતુભાઈ ધાધલે એક હતો ભૂપત નામે પુસ્તક લખીને કાઠિયાવાડની જનતાને ભૂપતના સાથીદારે જે જે પોતે જાણ્યું હતું, અનુભવ્યું હતું, અને એવી રસદાર શૈલીની અંદર એ પુસ્તકમાં જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરાવ્યું છે. આવો હતો ભૂપત. ભૂપત સૌરાષ્ટ્રમાં જન્મો, કાઠિયાવાડમાં જન્મો, અને પાકિસ્તાનની ધરતી ઉપર એણે અંતિમ શ્વાસ લીધા. આમ સૌરાષ્ટ્રના 2 બહારવટિયાઓએ પાકિસ્તાનની ધરતી ઉપર અંતિમ શ્વાસ લીધા. એક કાદુ મકરાણી અને બીજો ભૂપત બહારવટિયો. ભૂપત તો પાકિસ્તાન ચાલ્યો ગયો, પણ ભૂપતની સાથે ભળેલા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાઈ નિર્મળકુમારસિંહજી એના મદદગાર હતા. રીબમાં ધાડ પડી 11 જાન્યુઆરી 1952 તેઓ પોલીસના હાથે પકડાયા અને પોલીસને એમણે રજે રજની માહિતી આપી. એમના મોટા ભાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર હતા ત્યારે ઢેબરભાઈએ એમને આ વિશે પૂછતા કૃષ્ણકુમારસિંહજીએ કહ્યું કે આ બાબતમાં હું કશું જ કહેવા માંગતો નથી, કાયદેસર જે કરવાનું હોય એ તમે જરૂર કરજો. અને કૃષ્ણકુમારસિંહજીએ પોતાના ભાઈની બિલકુલ તરફદારી ન કરી. એટલું જ નહીં, તરત જ ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું અને નિર્મળકુમારસિંહજી ઉપર ગોંડલમાં કેસ ચાલ્યો હતો અને 6 વર્ષની એને સજા થઈ હતી. પરંતુ પછીથી એને થોડીક સજામાં માફી આપવામાં આવી હતી. નિર્મળકુમારસિંહજીએ પોલીસને અને સરકારને બહારવટિયાની માહિતી આપી હતી, આથી એના તરફ રહેમ રાખવામાં આવી હતી. તો અહીં એક વાત આજના યુગમાં એ જોવા જાણવા મળે છે કે કેવી નીતિમત્તા હશે, કેવી ખાનદાની હશે, કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના ભાઈ પકડાયા હોય, પોતે આવા મોટા રાજા હોય, સત્તાધીશ હોય, પણ
આ બાબતમાં તેઓ કશું જ બોલ્યા નહોતા અને નિર્મળ કુમાર સિંહજીને સજા પણ થઈ હતી. આજે આવા કેટલા માણસો, કેટલા રાજકારણીઓ આ જગત ઉપર બચ્યા હશે એની આજે ચિંતા થાય છે.